ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ આજે આપણે ગણિત વિષય પ્રકરણ તેરની ની અંદર ત્રીજો દાખલો ગણીએ કે ભાઈ નીચે આપેલી ઘાટી આકૃતિઓની સીમાનું માપ શોધો હવે અહીંયા આપણને કીધું છે કે એક સેમીનો ચોરસ છે એટલે કે ભાઈ એક ચોરસ એક સેમીનો અહીંયા આપેલો છે એટલે કે આપણે સીમાનું માપ શોધવાનું છે એટલે કે ભાઈ અહીંયા આપણે આટલીથી શરૂઆત કરીએ તો કે ભાઈ આ એક ખાનું એ એક સેમીનું દર્શાવે તો આખી આપણે જે સીમા આ દુલીટી ઘાટી લીટી આપણને દેખાય છે ને એમાં કેટલા ખાના સમાવેલા છે તો એ આપણું સીમાનું માપ થશે અને જેટલા ખાના સમાવેલા હોય એટલા સેમી આપણે જવાબ થશે તો ચલો આપણે ગણીએ અહીંયા આપ્યું છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ તો કેટલા ખાના સમાવેલા છે તો અહીં ત્રીસ ખાના સમાવેલ છે એટલે કે આપણો જવાબ કેટલો આવે છે તીસ સેમી તમારે આ રીતે નોટમાં દોરવાનું રહેશે એ જ પ્રમાણે અહીંયા તમને બીજું આપેલું છે જુઓ અહીંયા કેટલા ખાના સમાવેલા છે એ આપણે જોવાનું કહું એક જગ્યાએથી શરૂ કરવાનું એટલે કે ભૂલ ના પડે અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાલીસ ચાલીસ એકતાળીસ અને બેતાળીસ કેટલા ખાના છે બેતાળીસ તો આપણો જવાબ કેટલો આવશે બેતાળીસ સેમી બરાબર એ જ રીતે અહીંયા આપણને ત્રીજું આપેલું છે જુઓ એની અંદર આપણે જોઈએ તો કેટલા ખાના સમાયેલા છે અહીંથી શરૂ કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તો કેટલા સેમી થાય આપણો જવાબ સોળ સેમી એ જ પ્રમાણે દાખલા નંબર ચાર પાંચ અને છ માં તમને આપ્યું છે તો તમારે ગણી એ રીતે ખાના ગણી અને જવાબ લખવાનો રહેશે પ્રશ્ન ત્રણ બ માં પણ આપણને આપેલું છે કે ભાઈ આકૃતિઓ આપી છે એ બી સી ડી ઈ એફ જી અને એની અહીંયા નીચે કહ્યું છે કે એની સીમાનું માપ આપણે શોધવાનું છે તો એ જ પ્રમાણે આપણે અહીંયા શોધવાનું રહેશે અને અહીંયા કહ્યું છે કે એક સેમી એક ખાનું બરાબર એક સેમી તો અહીંયા આપણે જોઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો અહીંયા આપણને આપ્યું છે આકૃતિ એની સીમાનું માપ તો અહીંયા આપણે લખીશું ચૌદ સેમી તમારે પણ આ રીતે દોરવાનું છે બરાબર અથવા તો આટલાની તમે પ્રિન્ટ કઢાવી અને તમારા નોટબુકમાં તમે ચોંટાડી શકો છો અને પછી તમારે અહીંયા લખવાનું રહેશે એ જ પ્રમાણે અહીંયા બી આપ્યું છે તો આપણે જોઈએ ચલો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ તો કેટલા સેમી થયા ચૌદ તો અહીંયા આકૃતિ બીની સીમાનું માપ ચૌદ સેમી એમ આપણે અહીંયા લખીશું એ પ્રમાણે આપણે અહીંયા સી ડી ઈ એફ જી બધાનું જ માપ શોધીશું અહીંયા આપણે હવે નું શોધી જોઈએ એક વખત ચલો અહીંયા કેટલા આપ્યા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ તો અહીંયા આપણને કેટલા તો આકૃતિ જીની સીમાનું માપ કેટલું થશે વીસ સેમી બરાબર તો આ રીતે બાળક મિત્રો તમારે આ દાખલા તમારી નોટબુકમાં ગણવાના છે